સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં. કોરોનાના સમયે ખરીદાયેલી એમ્બ્યુલન્સ હવે ધૂળ ખાઈ રહી છે. રૂપિયા 1.20 કરોડના ખર્ચે આ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી. હવે એમ્બ્યુલન્સ પર ઝાડના બાવળ ચોંટી ગયા છે. 4 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી લેવાઈ નથી. ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં એમ્બ્યુલન્સ સડી રહી છે. દૈનિક 1 એમ્બ્યુલન્સ 6 થી 7 દર્દીઓને લઈ જતી હોય છે. 3 એમ્બ્યુલન્સમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયા હોત. અત્યાર સુધી 1460 દિવસમાં 26,280 દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા મળી હોત.